વિશેની જ્ઞાન નું પ્રકરણ 16 પાણી વિશે આગળ અભ્યાસ કરીશું. તો આપણે આગળ આગળના વિડિયોમાં જોયું તો ભૂમિય જળ વિશે આપણે અભ્યાસ કર્યો છે. તો એ ભૂમિય જળ જે જમીનમાં સંગ્રહાયેલું છે, ખડકો વચ્ચેના અવકાશમાં કે જમીનના કણો વચ્ચેના અવકાશમાં સંગ્રહાયેલું છે અને એને બોર કે કુવા કે હેન્ડપંપ દ્વારા બહાર કાઢવામાં આવે છે અને એનો આપણે સતત ઉપયોગ કરતા રહીએ છીએ દરેક અમુક કાર્યક્રમ માટે. તો હવે આ ભૂમિય જળ સતત આપણે એવી રીતે વાપરતા રહીશું તો ભૂમિય જળ સ્તરની સપાટી નીચી આવે છે. તો એ ભૂમિય જળ સ્તરમાં ઘટાડો થવાના આપણે કારણો જોઈએ તો કે વસ્તી વધતી જતી વસ્તી, જે વસ્તીનો વધારો થાય છે, જનસંખ્યામાં વધારો. પછી બીજું કારણ છે કે વધતા જતા ઉદ્યોગો. પછી છે કૃષિ પ્રવૃત્તિઓ અને જંગલોનો નાશ. એમાં સતત ભૂમિય જળ સ્તરનું સ્તર નીચું આવે છે. તો પહેલો જોઈએ તો કે વધતી જતી વસ્તી, એમાં સતત વસ્તી વધારો થાય છે એટલે એમાં વધારે ઘર બનશે રહેઠાણ માટે. પછી જોઈએ તો કે દુકાનો, કાર્યાલય અને રોડ નિર્માણના કારણે માંગ વધી જાય છે અને ખેતીલાયક જમીન છે, જે બગીચા છે, રમતના મેદાનો, જે ખુલ્લા જે મેદાનો છે એની એ એરિયા પણ ઘટી જાય છે. એના કારણે જ્યારે વરસાદ પડે છે તો એનું અંતઃસ્રવણ થવા માટેનો જે એરિયા છે એ ઘટી જાય છે, એટલે જમીનમાં અંતઃસ્રવણ થતું નથી. જેટલું જોઈએ જેટલું પાણી આપણે ભૂમિય જળનો ઉપયોગ કરીએ છીએ એટલા પ્રમાણમાં આનું સ્રવણ થતું નથી, એટલા માટે ભૂમિય જળસ્તરની સપાટી નીચી આવે છે. જો આપણે રસ્તા બનાવીએ, પાકા રસ્તા બનાવીએ છીએ તો પાકા રસ્તા એ ભૂમિય જળનું અનુસ્રવણ થવા દેતા નથી. અને આ જે ઘાસના મેદાનો હોય છે, બગીચા, એની માટી હોય છે એટલે એમાં અનુસ્રવણ કે અંતઃસ્રવણ વધુ થાય છે. અને એ સિવાય કે આપણે નિર્માણ કાર્ય કરવા માટે પણ ખૂબ જ પાણીનો ઉપયોગ કરીએ છીએ અને એ આપણે ભૂમિય જળનો ઉપયોગ કરીએ છીએ. અને જો ભૂમિય જળનો ઉપયોગ વધારે કરીએ છીએ અને એટલું એટલા પ્રમાણમાં જો અંતઃસ્રવણ ન થાય તો ભૂમિય જળની સપાટી નીચી ઉતરે છે. પછી જે બીજું વધતા જતા ઉદ્યોગો, જેમ વસ્તી વધારો વધે છે તો સામે ઉદ્યોગો પણ એટલા જ વધે. આપણે કોઈ પણ વસ્તુ જ્યારે ઉપયોગમાં લઈએ છીએ એ બધી જ વસ્તુના ઉત્પાદનમાં ક્યાંક ને ક્યાંક તો પાણીનો ઉપયોગ થાય છે. એના કારણે આપણે બોરિંગ કરીને પાણી ભૂમિય જળનું આપણે બહાર ખેંચીને એનો ઉપયોગ કરીએ છીએ. તો સતત ઉદ્યોગો વધતા જાય છે એમ પાણીનો પણ સતત વપરાશ વધતો જાય છે અને સતત આપણે પાણી જમીનમાંથી ખેંચતા જ રહીશું તો ભૂમિય જળસ્તરની સપાટી એ એના કારણે પણ નીચી ઉતરે છે. પછી છે કૃષિ પ્રવૃત્તિઓ. તો કૃષિ પ્રવૃત્તિ માટે, ખેતી કરવા માટે પાણી જરૂરિયાત થાય છે અને ખેડૂતો સિંચાઈ માટે લગભગ વરસાદ પર આધાર રાખે છે. પણ જ્યારે અનિયમિત વરસાદ પડે છે ત્યારે એને પૂરતું પાણી મળતું નથી અને નહેરો હોય તેમાંથી તો પાણી એને મળી રહે છે, પણ જ્યારે જે એરિયામાં કે નહેરોની વ્યવસ્થા હોતી નથી તો એ વખતે કે આ જે ખેડૂતો છે ખેતી માટે ભૂમિય જળનો ઉપયોગ કરે છે કે બોર દ્વારા પાણી બહાર ખેંચીને એ પાણીનો ઉપયોગ કરે છે અને આના કારણે એ ભૂમિય જળસ્તરની સપાટી નીચી ઉતરી જાય છે. પછી એ સિવાય કારણ જોઈએ તો કે જંગલનો નાશ. આપણે આડેધડ અત્યારે જંગલો કાપતા રહીએ છીએ કે એના માટે આપણે શહેરોનો વિકાસ કરવા માટે, એ જગ્યા પર ઘરો બનાવવા માટે, રહેઠાણ બનાવવા માટે આપણે સતત જંગલોનો નાશ કરતા રહીએ છીએ. ઝાડ કાપી કાપીને આપણે એ જગ્યાએ રોડ બનાવીએ છીએ, રહેઠાણ બનાવીએ છીએ અને શહેરોનો વિકાસ આપણે કરીએ છીએ અને ઉદ્યોગો સ્થાપીએ છીએ અને એના કારણે જમીનમાં જે અંતઃસ્રવણ થવું જોઈએ એ થતું નથી, પાકા રસ્તા અનુસ્રવણ થવા દેતા નથી, એટલા માટે ભૂમિય જળસ્તરની સપાટી એમાં પણ નીચે ઉતરી જાય છે. તો આ એના કારણો છે કે ભૂમિય જળસ્તરનો ઘટાડો થાય છે. એમાં જોઈએ વધતી વસ્તી, પછી જે વધતા જતા ઉદ્યોગો, પછી છે કૃષિ પ્રવૃત્તિઓ અને ઓછો વરસાદ જ્યારે પડે છે ત્યારે દુષ્કાળ પડે છે કે ઓછો વરસાદના કારણે પણ ભૂમિય જળસ્તરની સપાટી નીચી ઉતરે છે. ઓછો વરસાદ પડે તો એમાં અંતઃસ્રવણ પૂરતું થતું નથી, એના કારણે પણ ભૂમિય જળસ્તરની સપાટી નીચી ઉતરી જાય છે. હવે આગળ જોઈએ તો પાણીનું વિતરણ કેવી રીતે થાય છે. તો કેટલાક સ્થાને કે વરસાદ ખૂબ જ પડે છે અને કેટલાક સ્થાને વરસાદ ખૂબ જ ઓછો પડતો હોય છે. રણ પ્રદેશ જોઈએ તો ત્યાં વરસાદ ઓછો પડે છે અને અમુક એરિયામાં વરસાદ વધુ પડતો હોય છે. તો એ પાણીથી સમૃદ્ધ હોય છે. ભારત ખૂબ જ મોટો દેશ છે અને એના બધા ક્ષેત્રમાં વરસાદ એકસરખો પડતો નથી અને કેટલાક સ્થાન પર જ્યારે વરસાદ ખૂબ જ ઓછો પડે છે ત્યારે ત્યાં દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય છે અને જ્યારે વધુ વરસાદ પડે છે ત્યારે ત્યાં પૂર આવે છે. હવે આપણે આગળ જોઈએ તો
કે જળ વ્યવસ્થાપન એ કેવી રીતે થાય છે કે જળનું વ્યવસ્થાપન કેવી રીતે પાણીનો વ્યય કેવી રીતે આપણે અટકાવવો જોઈએ તો એના માટે જોઈએ તો કે અનેક સ્થાનોએ કે પાણીનું વિતરણ કરવા માટે પાઇપલાઇન હોય છે અને આ સત્તા તંત્ર દ્વારા એ પાઇપલાઇનને આપણે ઘર સુધી પહોંચાડી હોય છે પણ ક્યારે કેવું બને છે કે સત્તા તંત્ર દ્વારા જે પાઇપલાઇન જે પાણી મોકલેલું છે બધું જ પાણી અંતિમ સ્થાન સુધી પહોંચતું નથી જ્યાં પહોંચવાનું છે ત્યાં પહોંચતું નથી એ પાઇપલાઇનમાં ભંગાણ સર્જાય છે અને એના લીધે પુષ્કળ પાણીનો વ્યય થાય છે અને આ પાઇપલાઇનને પણ એટલું જલ્દી રિપેર કરવું જોઈએ પણ આ સત્તા તંત્ર દ્વારા એને ધ્યાન રાખવામાં આવતું નથી અને પાણીનો સતત વ્યય થતો રહે છે જલ્દી રિપેર કરતા નથી એટલે પાણીનો વ્યય સતત થતો રહે છે એટલે સતત તંત્ર દ્વારા પણ પાણીનો વ્યય થાય છે પછી બીજું જોઈએ તો કે વ્યક્તિગત સ્તર પર પણ પાણીનો વ્યય આપણે કરતા હોઈએ છીએ કે આપણે સવારે ઉઠીને બ્રશ કરતા હોય છે ઘણા લોકોને ટેવ હોય કે સતત નળ ચાલુ ને ચાલુ હોય જ્યાં સુધી બ્રશ કરી લે ત્યાં સુધી નળ ચાલુ ને ચાલુ રાખે છે તો એ વખતે પણ પાણીનો ખૂબ જ વ્યય થાય છે પછી દાઢી કરતી વખતે પણ પાણીનો એટલો વ્યય નળ ચાલુ રાખે છે નાહવા માટે પણ જેટલું જોઈએ એના કરતાં પણ વધારે પાણીનો ઉપયોગ કરતા હોય છે પછી ઘરમાં નળ બગેલા હોય સતત ટપકતા હોય ત્યાં પણ પાણીનો વ્યય થાય છે તો વ્યક્તિગત સ્તર પર પણ પાણીનો વ્યય થતો હોય છે તો જ્યારે નળમાંથી પાણી ટપકતું હોય તો એને જલ્દીથી રિપેર કરાવવો જોઈએ અને આપણે જોયું કે વરસાદનું મોટા ભાગનું પાણી વહી જતું હોય છે એવો કોઈ પ્રોજેક્ટ હતો ને કે વરસાદનું પાણીનો સંગ્રહ કરી અને ભૂમિ જળસ્તરની સપાટી ઊંચી લાવી દઈએ આપણે તો એનો ઉપયોગ કરીને આપણે ભૂમિ જળસ્તરને ઊંચી લાવી દઈએ વધારા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ અને જેને જળ સંગ્રહણ અથવા વરસાદ જળ સંગ્રહણ પણ કહે છે વરસાદનું પાણીનો સંગ્રહ કરીને ભૂમિ જળસ્તરની સપાટી ઊંચી લાવીએ છીએ તો એ જળ સંગ્રહણ અથવા વરસાદ જળ સંગ્રહણ કહેવાય છે કે બહુ મારી મકાન હોય અથવા ફ્લેટ તમે દેખાતું ત્યાં પાણી વ્યવસ્થા માટે બોર કરેલા હોય છે બોરિંગમાં ત્યાંથી પાણી એ લોકો મેળવે છે તો આપણા દેશમાં ઘણી જગ્યાએ કે જળ સંગ્રહ માટે વાવની વ્યવસ્થા હોય છે જળ સંગ્રહ માટે વાવની આ એક પરંપરાગત પદ્ધતિ છે જ્યારે કે પાણીની અછત હોય અથવા વરસાદ ઓછો પડે તો એ વાવમાંથી પાણીનો ઉપયોગ કરીએ આપણે પણ જેમ સમય ગયો એમ કે વાવમાંથી કે એ મૃત અવસ્થામાં આવી ગયેલો ઉપયોગ થયો ને એને મરામત થઈને એટલે મૃત અવસ્થામાં એક સ્માર્ટ તરીકે જ રહી ગઈ એમાં કચરો જમા થતો એટલે વાવ પૂરાઈ ગઈ કેટલીક જગ્યાએ તો માણસોએ એ વાવને પૂરી નાખી પણ જ્યારે અમુક જગ્યાએ જ્યારે પાણી વધારે અછત સર્જાય ત્યારે એ લોકોએ ફરી વાવને ખોદીને ફરી સજીવન કરી અને એમાંથી પાણી મેળવીને જ્યારે વરસાદ ઓછો પડે ત્યારે વાવના પાણીનો ઉપયોગ કરીને પોતાની જરૂરિયાતો સંતોષતા હતા હવે આગળ જોઈએ તો કે જ્યારે ખેડૂતો ખેતી કરતા હોય છે ત્યારે તો એક ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા પણ પાણીનો વ્યય ઘટાડી શકે છે કે એ ટપક સિંચાઈ પદ્ધતિમાં કે છોડના મૂળ ઉપર જ એ ડ્રોપર લગાવેલું છે ત્યાંથી ટપકે ટપકે પાણી નીચે મૂળમાં જાય છે એટલે એમાં પાણીનો વ્યય ખૂબ જ ઓછો થાય છે કે અછતવાળા વિસ્તાર હોય તો ત્યાં ટપક સિંચાઈ પદ્ધતિ ખૂબ જ ફાયદાકારક છે તો હવે આજે પાણીનો વ્યય થાય છે તો એ અટકાવવા માટે આપણું શું યોગદાન હોઈ શકે એ આપણે કેવી રીતે અટકાવીશું તો કે જ્યારે આપણે કોઈ જગ્યાએ જતા હોય તો રસ્તામાં કોઈ નળ ચાલુ હોય તો એને તો નળ ચાલુ દેખીએ તો તેને બંધ કરવું જોઈએ કે કોઈ શાળા હોય અથવા આપણા ઘરમાં હોય તો કોઈ પણ જગ્યાએ આપણે જતા હોઈએ અને નળ ચાલુ દેખીએ તો એને બંધ કરી દેવો જોઈએ આપણી નૈતિક ફરજ છે અને પાણીનો વ્યય આ રીતે અટકે છે પછી જોઈએ તો કે નળ આપણે બગડી ગયો હોય ટપક સતત ટપકી રહ્યો હોય તો એને પણ જલ્દી રિપેર કરાવીને પાણીનો વ્યય આપણે ઘટાડી શકીએ છીએ પછી આપણે જેટલું પાણી જોઈએ છે પીવા માટે એટલું જ પાણી પહેલાંમાં લેવું જોઈએ વધારે પાણી લેવું જોઈએ નહીં જેટલી તરસ હોય એટલું પાણી પહેલાંમાં લઈને પીવું જોઈએ પછી કપડાં ધોવા માટે પછી જે કે ધોવા માટે પછી ભોય તળિયે સાફ કરવા માટે નાહવા માટે કે બ્રશ કરવા માટે જેટલું પાણીની જરૂરિયાત હોય એટલું જ પાણી વાપરવું જોઈએ કે ભોય તળિયે રોજ ધોવાના જગ્યાએ આપણે બહાર ચોક રોજ ધોતા હોય છે એ ધોવાની જગ્યાએ એને પોતું કરીએ તો પાણીનો વ્યય થતો અટકે છે એમાં ઓછું પાણી વપરાય છે તો આ રીતે આપણે પાણીનો વ્યય ઘટાડી શકીએ છીએ હવે આ વનસ્પતિ ઉપર પણ પાણીની અછતનું કે એની ઉપર પણ અસર થાય છે કે આપણે એ વનસ્પતિને પાણી ન આપીએ તો શું થાય તો એ કરમાઈ જાય છે આપણે જાણીએ છીએ કે વનસ્પતિ પોતાનો ખોરાક બનાવવા માટે કે જમીન જે એના મૂળ હોય છે તો એ પાણી નીચેથી શોષીને એનો ખોરાક બનાવે છે તો પણ પાણી ન હોય તો વનસ્પતિ ખોરાક કેવી રીતે બનાવશે અને વનસ્પતિ ખોરાક બનાવશે નહીં તો આપણે સજીવો કેવી રીતે જીવી શકીશું તો
સજીવ સૃષ્ટિ પણ રહેશે નહીં, વનસ્પતિ રહેશે નહીં, તો ખોરાક નહીં મળે, સજીવ સૃષ્ટિ રહેશે નહીં, તો આખું જીવન પણ શક્ય નથી. અનેક સમસ્યાઓ સર્જાશે, ન તો ઓક્સિજન મળશે, ન ખોરાક મળશે, કશું જ આપણને વનસ્પતિ વગર મળી શકશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોયું કે ભૂમિજળનો ઘટાડો એના કારણો જોયા, કે વધતી જતી વસ્તી, વધતા જતા ઉદ્યોગો, કૃષિ પ્રવૃત્તિઓ, ઓછો વરસાદ અને જંગલોનો નાશ એના કારણો છે. તો ભૂમિજળ સ્તરમાં જે ઘટાડો કરે છે એ કારણો છે એના. પછી કંઈક પાણીનું વિતરણ કેવી રીતે થાય છે, આપણા ગ્રહણ દ્વારા સુધી કેવી રીતે આવે છે એ જોયું આપણે. પછી વાવ જોયું આપણે. પછી આગળ જોયું તો કે પાણીના ભેગા અટકાવવાના ઉપાયો વિશે આપણે ચર્ચા કરી, કે ઘર શાળા કે બીજા સ્થાને ગયું પાણી જોઈને આપણે બંધ કરવું જોઈએ. પછી નળ બગડી ગયો હોય જલ્દી રિપેર કરાવવો જોઈએ, અને આપણે જોઈએ તો પાણી પીવા માટે લેવું જોઈએ. અને સિવાય કપડાં ધોવા કે ભદળે સાફ કરવા માટે પણ જરૂરત જેટલું પાણીનો ઉપયોગ કરવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણા પાઠમાં આપણને સમજણ પડી હશે. હવે આપણે અહીંયા પાઠ આપણો પૂરો કરીએ છીએ.